સ્વામિનારાયણ મિત્રો, હવે આજે આપણે પ્રકરણ નંબર 6 બેરોજગારીની અંદર મારા ખ્યાલ પ્રમાણે આજે પ્રશ્ન નંબર 3 નો અભ્યાસ આપણે કરીશું. મિત્રો, બરાબર છે, પ્રશ્ન નંબર 3 છે, બેરોજગારી ઘટાડવા માટેના ઉપાયો સમજાવો. મોસ્ટ ટાઈમ પી પ્રશ્ન છે આ, બેરોજગારી ઘટાડવાના ઉપાયો સમજાવો. પાંચ માર્ક્સ. બરાબર છે, બેરોજગારી ઘટાડવાના ઉપાયો સમજાવો. કુલ 7 પોઈન્ટ છે મિત્રો આની અંદર. બરાબર છે, આજે આપણે અડધો પ્રશ્નનો અભ્યાસ કરીશું. આવતીકાલના પીરિયડની અંદર આ પ્રશ્ન પૂરો કરીશું મિત્રો. અને ખાસ કરીને ધ્યાન રાખો, એ મોસ્ટ આઈએમપી પ્રશ્ન. બરાબર છે, કે બેરોજગારી ઘટાડવા માટેના ઉપાયો સમજાવો. દેશમાં વસ્તી વધારો જોવા મળે છે. દેશમાં સતત વધતી જતી વસ્તીને કારણે રોજગારીની તકોમાં પૂરતા પ્રમાણમાં સર્જન થઈ શકતું નથી. પરિણામે દેશમાં બેકારીની સમસ્યાઓ વધતી જતી જોવા મળે છે. બરાબર છે, તો ઘણા બધા પ્રકારના આપણે બેકારી જોઈ ગયા છે મિત્રો. બેરોજગારીના પ્રકારોનો અભ્યાસ કરી ગયા, બરાબર, બેરોજગારીના કારણો જોયા, અને ત્યાર પછી હવે છે બેરોજગારી ઘટાડવાના ઉપાયો. તો દેશમાં જે ચિંતાજનક સમસ્યા છે, આ પરિસ્થિતિને આપણે નિવારવા માટે કેટલાક પગલાં ભરવા જોઈએ. બરાબર છે, માટે બેરોજગારીના કેટલાક ઉપાયો છે કે જેને આધારે આપણે બેરોજગારીને નિયંત્રણમાં લાવી શકાય છે. બરાબર છે, પણ મૂળભૂત કારણ કયું જવાબદાર છે બેકારી માટે? તો સૌથી વધુ કારણ જવાબદાર છે કે બેરોજગારી માટે વધતી જતી વસ્તી. બરાબર છે, તો એનો પહેલો ઉપાય એ છે કે વસ્તીને નિયંત્રણ કરવું જોઈએ. વસ્તી નિયંત્રણ, બરાબર છે, સૌથી પહેલો પોઈન્ટ છે. બેરોજગારી ઘટાડવા માટે શું કરવું પડે છે? વસ્તીને નિયંત્રણ કરવું જોઈએ છે. ભારત દેશમાં બેરોજગારીને ઘટાડવા માટે જન્મદરને નિયંત્રણ કરવું જોઈએ. બરાબર છે, જન્મદરમાં શું કરવું જોઈએ? ઘટાડો કરવો જોઈએ, તો જ દેશની અંદર વસ્તીનું પ્રમાણ ઘટી શકે છે અને થોડીક બેરોજગારીની સમસ્યાને પણ આપણે હલ કરી શકાય છે. જન્મદર કોને કહેવામાં આવે છે? બરાબર છે, 1 વર્ષના સમયગાળા દરમિયાન દર 1000 બાળકે જન્મેલા બાળકોના પ્રમાણને આપણે શું કહી શકીએ છીએ? જન્મ દર કહેવામાં આવે છે. તો ભારત દેશની અંદર બેરોજગારીને ઘટાડવા માટે જન્મદરને નિયંત્રણ કરવું જોઈએ. બીજો પોઈન્ટ એ છે કે ભારત દેશની અંદર વસ્તીનું પ્રમાણ સતત વધતું જતું જોવા મળે છે. ભારત દેશની અંદર વસ્તીનું પ્રમાણ સતત વધતું જતું જોવા મળે છે, જેને કારણે એક બાજુ શ્રમના પુરવઠામાં વધારો થાય છે. બરાબર, દેશમાં વસ્તીનું પ્રમાણ વધારે હોય છે ત્યારે શું પરિસ્થિતિ ઉદ્ભવે છે? તો એક બાજુ આપણે જોઈ શકીએ છીએ કે શ્રમના પુરવઠામાં વધારો થાય છે. ભારત દેશ એ શ્રમ પ્રધાન દેશ છે. ભારત દેશની અંદર મૂડીની અછત છે અને શ્રમની છત છે, માટે શ્રમિકો વધારે પ્રમાણમાં છે, માટે શ્રમના પુરવઠામાં શું થતું જાય છે? વધારો થતો જાય છે. જ્યારે બીજી બાજુ બચત અને મૂડીરોકાણ મૂડીરોકાણમાં ઘટાડો થતો જાય છે અથવા બચત અને મૂડીરોકાણના દર નીચા જોવા મળે છે. બરાબર છે, જેને પરિણામે દેશનો આર્થિક વિકાસ રૂંધાય છે. બરાબર, દેશનો આર્થિક વિકાસ રૂંધાય છે, નવી રોજગારીની તકોનું સર્જન કરી શકતા નથી. બરાબર છે, માટે બેરોજગારીની સમસ્યા તીવ્ર બનતી જાય છે.
ત્યારે આ સમયગાળા દરમિયાન ભારત સરકારે બેરોજગારીની સમસ્યાનું નિવારણ કરવા માટે કેટલાક અસરકારક પગલાં લેવા જોઈએ, બરાબર? તે માટે કહી શકીએ છીએ કે વસ્તીનું નિયંત્રણ કરીને લાંબા સમયગાળે અથવા લાંબા ગાળે ઉત્પાદક વય જૂથમાં યોગ્ય નિયમન કરી શકાય છે, બરાબર છે? લાંબા ગાળે ઉત્પાદક વય જૂથમાં યોગ્ય નિયમન કરી શકાય છે. હવે આ ઉત્પાદક વય જૂથ છે તો ઉત્પાદક વય જૂથમાં કોનો સમાવેશ થાય છે? તો 15 વર્ષથી 64 વર્ષના લોકોનો સમાવેશ થાય છે ઉત્પાદક વય જૂથમાં. જેને ઉત્પાદક વય જૂથ એટલે શું કે જેવા લોકો કે જે ચીજ વસ્તુ સેવાનું ઉત્પાદન કરી શકતા હોય તેવા વર્ગના લોકોનો સમાવેશ ઉત્પાદક વય જૂથમાં થાય છે. એનો મતલબ કે 15 વર્ષથી 64 વર્ષના લોકો ઉત્પાદન કરી શકે છે, બરાબર? તેવા વર્ગના લોકોનો સમાવેશ ઉત્પાદક વય જૂથમાં થાય છે, બરાબર? તો આ ક્યારે શક્ય બનશે? કે વસ્તીને નિયંત્રણ કરી શકાય ત્યાર પછી લાંબા ગાળે ઉત્પાદક વય જૂથમાં યોગ્ય નિયમન કરી શકાય છે. ઉત્પાદક વય જૂથમાં 15 વર્ષથી 64 વર્ષના લોકોનો સમાવેશ થાય છે. ઉત્પાદક વય જૂથ એટલે ચીજ વસ્તુ સેવાના ઉત્પાદન કરી શકતા હોય તેવા વર્ગના લોકોનો સમાવેશ ઉત્પાદક વય જૂથમાં કરવામાં આવે છે, બરાબર છે મિત્રો? તો ઉત્પાદક વય જૂથમાં 15 થી 64 વર્ષના લોકોનો સમાવેશ કરવામાં આવે છે. યોગ્ય કામ મળી શકશે તો બેરોજગારીની સમસ્યાનું નિવારણ લાવી શકાય છે. ઓકે મિત્રો, ક્લિયર? આટલી બાબતો આપણે આની અંદર યાદ રાખવાની છે. વસ્તીનું નિયંત્રણ, ત્યાર પછી નંબર 2, આર્થિક વિકાસનો દર ઊંચે લઈ જવો. સૌથી મહત્વનો પોઈન્ટ, આર્થિક વિકાસનો દર ઊંચે લઈ જવો, બરાબર છે? તો આપણે કહી શકીએ છીએ મિત્રો કે રોજગારીમાં વધારો કરવો હોય તો ઝડપી આર્થિક વિકાસ સૌથી મહત્વનો પોઈન્ટ છે, બરાબર? રોજગારીમાં વધારો કરવો હોય તો ઝડપી આર્થિક વિકાસ અનિવાર્ય છે, બરાબર? જે આર્થિક વિકાસ થશે, દેશનો જો ઊંચો હશે તો લોકોને પૂરતા પ્રમાણમાં રોજગારી આપી શકાય છે મિત્રો, બરાબર છે? તેના માટે ખાસ કરીને કીધેલું છે કે ખાનગી ક્ષેત્રે, જાહેર ક્ષેત્રે, સહકારી ક્ષેત્રે અને અન્ય ક્ષેત્રોમાં મૂડીરોકાણમાં વધારો કરવો જોઈએ. સૌથી મહત્વનો પોઈન્ટ છે, બરાબર છે? આ ત્રણ બાબતોમાં શું કરવું જોઈએ? ખાનગી ક્ષેત્ર, જાહેર ક્ષેત્ર, સહકારી ક્ષેત્ર અને અન્ય ક્ષેત્રમાં મૂડીરોકાણનું પ્રમાણ વધારો કરવામાં આવશે તો ઉત્પાદનમાં વધારો કરી શકીએ છીએ, લોકોને રોજગારીની તકોનું સર્જન કરી શકીએ છીએ અને બેરોજગારીમાં ઘટાડો લાવી શકાય છે. આ ઉપરાંત કૃષિ ક્ષેત્રે પણ સિંચાઈની સગવડોમાં વધારો કરવામાં આવે કૃષિ ક્ષેત્રે જરૂરી હોય તેવી સગવડો પૂરી પાડવામાં આવે તો કૃષિ ક્ષેત્રનો વિકાસનો દર ઊંચે લઈ જવામાં આવે છે. કૃષિ ક્ષેત્રનો વિકાસ થશે તો લોકોને પણ રોજગારી પૂરી પાડી શકાય છે અને બેરોજગારી દૂર
કરી શકાય છે. બરાબર છે. એમ છતાં પણ ભારત દેશની અંદર બેરોજગારી માટેનું એકમાત્ર સૌથી જો કારણ બેરોજગારીનું કારણ જવાબદાર હોય તો કે આયોજનકારના સમયગાળા દરમિયાન આર્થિક વિકાસનો દર 3 થી 3.5% જેટલો નીચો રહેવા પામ્યો હતો. આ જવાબદાર છે કારણ. આર્થિક વિકાસનો દર કેવો હતો આયોજનકાળ સમયગાળા દરમિયાન? નીચો જોવા મળતો હતો. કેટલો હતો? 3 થી 3.5% જેટલો નીચો જોવા મળ્યો હતો. જો આર્થિક વિકાસનો દર 8 થી 10% જાળવી રાખવામાં આવે તો જ બેરોજગારીનો પ્રશ્ન હલ કરી શકાય છે. આયોજનકાળના સમયગાળા દરમિયાન ભારત દેશનો આર્થિક વિકાસનો દર 3 થી 3.5% નીચો જોવા મળતો હતો. એટલે આર્થિક વિકાસનો દર કેટલો હોવો જોઈએ? 8 થી 10% જાળવી રાખવો ખૂબ જરૂરી છે તો જ બેરોજગારીનો પ્રશ્ન હલ કરી શકાય છે. થઈ ગયું મિત્રો ક્લિયર? ત્યાર પછી ત્રીજો પોઈન્ટ, રોજગારી લક્ષી આયોજન. કેવું આયોજન છે? રોજગારી લક્ષી આયોજન. આયોજનકારના તબક્કાઓ દરમિયાન અને બીજી પંચવર્ષીય યોજનાથી જ જાહેર ક્ષેત્રના વિકાસને વધુ મહત્વ આપવામાં આવ્યું હતું. તે જરૂરી છે. બરાબર છે. ત્યાર પછી ઉદ્યોગીકરણનો પાયો મજબૂત થઈ ગયો ત્યાર પછી જાહેર ક્ષેત્રના વિકાસની સાથે ખાનગી ક્ષેત્રનો પણ વિકાસ થાય તે ખૂબ જ જરૂરી છે. તો ખાનગી ક્ષેત્રના વિકાસ ઉપર પણ પૂરતું ધ્યાન આપવું જોઈએ. બરાબર છે. જાહેર ક્ષેત્રનો વિકાસ થઈ ગયો છે તો ખાનગી ક્ષેત્રના વિકાસ ઉપર પણ પૂરતું ધ્યાન આપવું જોઈએ. કેમ? કયા કયા ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો છે? તો આપણે કહી શકીએ છીએ કે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વાળા નાના અને પાયાના ઉદ્યોગો, ડેરી, પશુપાલન ઉદ્યોગો, વાણિજ્ય પ્રવૃત્તિઓ, મત્સ્ય ઉદ્યોગો વગેરે જેવા ઉદ્યોગોના વિકાસ ઉપર સરકારે ધ્યાન દોરવું જોઈએ. કેમ કે આ ઉદ્યોગો એવા છે કે જે ઓછી મૂડીરોકાણને શરૂ કરી શકાય છે અને વધુ લોકોને રોજગારી પૂરી પાડી શકાય છે. પરિણામે આવા ઉદ્યોગોનો વિકાસ થશે તો બેરોજગારીમાં ઘટાડો લાવી શકાય છે. ખાસ અહીંયા રાખવાના કયા કયા ઉદ્યોગો? શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વાળા નાના અને પાયાના ઉદ્યોગો, ડેરી, પશુપાલન ઉદ્યોગો, વાણિજ્ય પ્રવૃત્તિ, મત્સ્ય ઉદ્યોગો વગેરે ઉદ્યોગોનો વિકાસ ઉપર ધ્યાન દોરવું જોઈએ. કેમ કે આ ઉદ્યોગો ઓછી મૂડીરોકાણની શરૂઆત કરી શકાય છે અને વધુ લોકોને રોજગારી પૂરી પાડી શકે છે. માટે આવા ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવશે તો એટલે કે બેરોજગારીમાં ઘટાડો લાવી શકાય છે. ઓકે મિત્રો, થયું ક્લિયર 3 પોઈન્ટ? ત્યાર પછી નંબર 4, ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. હવે છે ગૃહ અને નાના પાયાના ઉદ્યોગો કે વિકાસ, તો આપણને ખ્યાલ છે મિત્રો કે ભારત દેશની અંદર કે ગૃહ અને નાના પાયાના ઉદ્યોગો એ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ
श्रम प्रधान उत्पादन पद्धति नो उपयोग करे छे। आवा उद्योगो ओछी मूडी रोकाणे शुरुआत करी शकाय छे, परिणामे वधु लोकोने रोजगारी पूरी पाड़ी शकाय छे। आ उपरांत कही शकीए छे मित्रों के नाना पायाना उद्योगो मोटा पायाना उद्योगोनी तुलनामां 7.5 गणो रोजगारी पूरी पाड़वानी क्षमता धरावे छे। धरावे छे नानगृह अने नाना पायाना उद्योगो केवा छे के मोटा पायाना उद्योगोनी सरखामणीमां तेओ 7.5 गणो रोजगारी पूरी पाड़वानी क्षमता धरावे छे। बराबर छे, तेमाय खास करीने भारत जेवा देशमां मूडीनी अछत जोवा मळे छे, श्रमनी छत जोवा मळे छे, श्रमिको खूब ज विशेष प्रमाणमां छे, तो भारत देशनी अंदर आ उद्योगोनो एटले के गृह अने नाना पायाना उद्योगोनो विकास करवाथी वधु लोकोने रोजगारी पूरी पाड़ी शकाय छे। बराबर छे, अने बेरोजगारीनी समस्या हल करी शकाय छे। માટે ભારત દેશની અંદર ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોના વિકાસનો વિકલ્પ છે જે સૌથી મહત્વનો છે। બરાબર છે, તો આ ઉદ્યોગોનો વિકાસ થવાથી બેરોજગારીમાં ઘટાડો લાવી શકાય છે। લે મિત્રો, ઓકે, જય સ્વામિનારાયણ।